નમસ્કાર, ન્યૂઝ 8.5 સાથે હું છું સમીર. સુરેન્દ્રનગરમાં પ્રદૂષણ ફેલાવતી કંપનીનો વિડીયો વાયરલ થયો છે. આ કંપની ભાજપના ધારાસભ્ય હોવાની ચર્ચા છે. સ્થાનિક ખેડૂતોએ પ્રદૂષણ ફેલાવતો વિડીયો વાયરલ કર્યો. સ્થાનિકોનો આરોપ છે કે કંપનીના પ્રદૂષણ ફેલાવતા આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે અને આ વિડીયો મેક્સન કંપનીનો વિડીયો હોવાની ચર્ચા છે. તો પ્રદૂષણનો વિડીયો વાયરલ થયો, સ્થાનિક ખેડૂતોએ વિડીયો વાયરલ કર્યા હોવાની જે ચર્ચા ચાલી રહી છે. સુરેન્દ્રનગરમાં પ્રદૂષણ ફેલાવતી આ કંપનીનો વિડીયો કે જે વાયરલ થયો અને આ કંપની ભાજપના ધારાસભ્ય હોવાની ચર્ચા છે. સ્થાનિક ખેડૂતોએ પ્રદૂષણ ફેલાવતો વિડીયો વાયરલ કર્યો અને સ્થાનિકોનો આરોપ છે કે કંપનીના પ્રદૂષણ ફેલાવતા આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે. આ જ મુદ્દે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા રાજુદાન ગઢવી પાસેથી. રાજુદાન, શું છે વધુ માહિતી? આ કોણે આ વિડીયો વાયરલ કર્યો અને હકીકત છે શું પ્રદૂષણ ફેલાવતા આ વિડીયોની? જી, કહી શકાય કે જે મેક્સન ફાર્માસ્યુટિકલ છે, જે ચોકલેટ બનાવવાનું ફેક્ટરી છે અને તેનો આ પાછળનો વિભાગ છે, અને જ્યાં આ જે મેડિકલ વેસ્ટ છે, જે ચોકલેટ બનાવવાનો વેસ્ટ છે, મેડિકલ ફાર્માસ્યુટિકલ છે પણ ચોકલેટ પણ બનાવે છે આ, અને ત્યાંના સ્થાનિકોએ આ વિડીયો વાયરલ કર્યો છે કે જે પ્રકારે જે સળગી રહ્યો છે કચરો, તેનો દુર્ગંધ પણ ફેલાય છે. અને ત્યાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આ બાબતે ધ્યાને ન હોય અને ફરિયાદ કરવા છતાં પણ ધ્યાન ન આપતા હોય તો આ વિડીયો વાયર સ્થાનિક લોકોએ કર્યો છે. અને વિડીયો કહી છે આ ફેક્ટરી સ્થાનિક ધારાસભ્ય બીજેપીના ધનજીભાઈ પટેલની છે. આભાર રાજીદાન, આ તમામ માહિતી આપવા બદલ. તો રાજીદાન ગઢવી અમારા સંવાદદાતાએ જે માહિતી આપી તે મુજબ ચોકલેટ સહિત અન્ય વસ્તુઓનું પણ પ્રોડક્શન થાય છે, જે વિડીયો વાયરલ કર્યો છે સ્થાનિક ખેડૂતોએ. સુમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધના ભાવમાં વધારો કર્યો છે સુમૂલે. દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયા જેટલો વધારો. તો એક બાજુ જે મોંઘવારી વધી રહી છે એમાં દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટર વધારો છે. તો જે સુમૂલના જે ગ્રાહકો જે છે તેમને હવે મોંઘું દૂધ ખરીદવું પડશે, કારણ કે સુમૂલે જે દૂધના ભાવમાં વધારો કર્યો છે તે દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અને હવે વાત કરીશું રોગચાળાની. રાજકોટ શહેર રોગચાળાના ભરડામાં સપડાઈ ગયું છે. શહેરમાં છેલ્લા 1 મહિનામાં તાવના 21,000થી વધુ કેસ નોંધાઈ ગયા છે. માંદગીના વાવડમાં 1 જ દિવસમાં 3 માસૂમ બાળકો પણ હોમાઈ ગયા. તાવના લીધે 1 દિવસમાં 3 બાળકોના મોત થયા અને શહેરના કુવાડવા રોડ પર રહેતા પરિવારનો 5 માસનો દીકરો પ્રિન્સ અને શહેરની સુંદરમ સોસાયટીમાં રહેતા પરિવારની 3 માસની દીકરી આયશાનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું. શહેરમાં છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના 17 કેસ નોંધાયા છે, જ્યારે 21,000થી વધારે લોકોના બ્લડ ટેસ્ટ થયા છે. વરસાદ બાદ ઉઘાડ દીકરો, ઠેર ઠેર માંદગીના ખાટલા જોવા મળ્યા છે. ત્યારે રાજકોટમાં દિન પ્રતિદિન રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. 19 જુલાઈથી 19 ઓગસ્ટ સુધી પાલિકાના આરોગ્યના ચોપડે 21,000થી વધુ કેસ નોંધાયા છે અને દર્દીઓની સંખ્યા રોજેરોજ વધી રહી છે. જુલાઈમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 301 કેસ નોંધાયા, જેમાંથી 27 કેસ પોઝિટિવ જોવા મળ્યા. તો ઓગસ્ટમાં ડેન્ગ્યુના 288 કેસ નોંધાયા, જેમાંથી 24 કેસ પોઝિટિવ જોવા મળ્યા. અને જુલાઈમાં ચિકનગુનિયાના 22 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. તો ઓગસ્ટમાં ચિકનગુનિયાના 26 કેસ નોંધાયા, જેમાંથી 2 કેસ પોઝિટિવ જોવા મળ્યા. મચ્છરથી ફેલાતા રોગમાં આપણે જોઈએ તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, કે જે જુલાઈની અંદર આપણે કુલ 300 પેશન્ટની ટેસ્ટ કરી, જે પૈકી 27 ટેસ્ટ પોઝિટિવ આવેલી છે, જે ઓગસ્ટમાં ઘટાડો જોવા મળે છે, અને 288 ટેસ્ટ કરવામાં આવેલી છે, જે પૈકી 24 ટેસ્ટ પોઝિટિવ આવેલ છે. તે જ રીતે ચિકનગુનિયામાં જોઈએ તો જુલાઈ મહિનાની અંદર 22 ટેસ્ટ કરવામાં આવી, જેમાંથી કોઈ પણ પોઝિટિવ આવેલ ન હતું. ઓગસ્ટની અંદર 26 ટેસ્ટ કરવામાં આવી, જે પૈકી 2 ટેસ્ટ પોઝિટિવ આવેલ છે. રાજકોટમાં રોગચાળો વખડતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. આરોગ્ય વિભાગે ફોગિંગ સહિતની કામગીરી શરૂ કરી છે.
આમ એક મહિનામાં તાવના 21,000 થી વધુ કેસ નોંધાયા છે અને આરોગ્ય વિભાગના ચોપડે આ કેસીસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ કે જ્યાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે તે દર્દીઓથી હાલ ઉભરાઈ ચૂકી છે. દર્દીઓને હાલાકી પડી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં દર્દીઓ સાથે જે વાતચીત થઈ તેમાં તેમણે કહ્યું કે તેમની સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન હોસ્પિટલનો સ્ટાફ કરી રહ્યો છે અને આ સાથે જ દવા પર દવા ક્યારે લેવાની છે તે સહિતની માહિતી નથી લખી આપતા. તો આમ દર્દીઓના સગાએ હુબાળો મચાવ્યો કે ના તો તબીબો હાજર હોય છે, ના તો પૂરતી સંખ્યામાં બારીઓ ખુલ્લી રાખવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવે છે કે જેમને ધક્કા ખાવા પડી રહ્યા છે. દવા લેવા માટે તેમણે આમથી તેમ ભટકવું પડે છે, કોઈ સરખો જવાબ આપતો નથી. અને દર્દીઓ કે જે અલગ અલગ રોગથી જે સપડાતા હોય છે ક્યારેક તેમને સારવાર લીધા વગર તેમને ઘરે પાછા જવું પડી છે. આમ રોગચાળા બધું કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે. રાજકોટમાં કોર્પોરેશનમાં કમિશનર વિરુદ્ધ લગાવ્યા નારા, આરોગ્ય વિભાગ વિરુદ્ધ નારા લગાવ્યા કોંગ્રેસે અને કહ્યું કે જે સ્થિતિ બગડી છે રોગચાળાની તેને તાત્કાલિક ધોરણે સુધારવામાં આવે. વાત કરીશું.